અને વારાણસી શહેરની આપણે આજે એક વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ઓળખીએ, જ્યાં અસંખ્ય દેવી દેવતાઓના મંદિરો છે એ નિર્માણ કરવામાં આવેલા છે. 19 સદ કાળના સમયગાળા દરમિયાન તે આપણી ભારતીય સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્રબિંદુ રહ્યું છે. એ વખતનું કાશી એમ કહેવાય છે કે કોઈ પણ વિધવાને પોતાની વિધવતા એટલે પ્રસિદ્ધિ સાબિત કરવા માટે સૌ પ્રથમ વખત કાશી, અને એના રાજા અજાત શત્રુએ ઉપનિષદ કાળના સમયગાળા દરમિયાન એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક તરીકે એ અજાત શત્રુને ઓળખવામાં આવે છે, અને તેમને વધુ ને વધુ જ્ઞાનના સંદર્ભની અંદર પ્રોત્સાહન આપેલું એટલે ફિલોસોફર અને એજ્યુકેશનના સંદર્ભની અંદર વિદ્યાના એ પ્રેરણેતા તરીકે આ અજાત શત્રુ રાજાને ઓળખવામાં આવે. મહર્ષિ વ્યાસ એનો આશ્રમ પણ આ જ સ્થળ ઉપર એટલે કે કાશી વિશ્વ વિદ્યાપીઠ છે ત્યાં જ આવેલું હોવાનો આપણા પ્રાચીન ગ્રંથોની અંદર ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ભગવાન ગૌતમ બુદ્ધ અને ગૌતમ બુદ્ધે પણ આ વિદ્યાપીઠની અંદર પોતાના વિદ્વતાનો પોતાની ઉપદેશનો પ્રચાર કરવા માટે એ વારાણસી શહેર એટલે કે કાશીને પસંદ કરેલું. ત્યાર પછી આદિ શંકરાચાર્ય જે વિશ્વ પ્રસિદ્ધ અને આપણા મહાન સંસ્કૃત તજજ્ઞ કહી શકાય એવા મુનિ એટલે આદિ શંકરાચાર્ય પણ વેદાંતના બધા જ સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવા માટે કાશી જવું પડ્યું હતું, અને કાશીની અંદર પોતાના જે સિદ્ધાંતો છે એને સાબિતી કરવા પડે, અને ત્યાર પછી આખા જગતની અંદર એ સ્વીકાર્ય બને છે એવા આપણા મહત્ત્વના કહી શકાય એવી વિદ્યાપીઠની અંદર ત્રીજી એટલે વારાણસી અને ચૈતન્ય મહાપ્રભુ અને બીજા છે મુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્ભાચાર્ય, આ વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતાઓ અને પ્રવર્તક એવા બંને વિદ્વાનોએ વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા મેળવવા માટે કાશીની અંદર રહી અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન જે મઠો સ્થપાણા એના આશ્રમથી વારાણસીનો સારનાથનો મઠ પણ એક પ્રસિદ્ધ વિદ્યાપીઠ તરીકે એટલે કે વિદ્યાધામ તરીકે એ મશહૂર બનેલ છે, પ્રસિદ્ધિ પામેલ છે. તો આ દ્રષ્ટિએ આપણું સૌથી મહત્ત્વનું ત્રીજા નંબરનું એક શિક્ષણ કેન્દ્ર જ્યાંથી દૂર દૂરના બધા જ વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ માટે આવતા હતા, અને એ જે વિદ્યાર્થી શિક્ષણ મેળવતા હતા એ એટલું બધું નક્કર અને ભરપૂર હતું કે એનો બહાર આવતો વિદ્યાર્થી એ આદર્શ વિદ્યાર્થી તરીકે ગણના પામતી. આજે કેમ આપણે કેમ્બ્રિજ યુનિવર્સિટી જો બોલીએ છીએ અને એમાંથી અભ્યાસ કરેલો વિદ્યાર્થી છે એ સારો હોય, IIMનો વિદ્યાર્થી સારો હોય, એમ એની ગણના પણ આ વિદ્યાપીઠ તરીકે એ પ્રાચીન સમયમાં થતી હતી. તો એ છે ત્રીજા નંબરની વિદ્યાપીઠ. હવે લઈએ